Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. अन्य लेक्चर ની અંદર આપણે ગોળીય સપાટી વડે થતા વક્રીભવન ની વાત કરવાના છીએ. આગળના લેક્ચર્સ ની અંદર આપણે અરીસાઓ વિશે વાત કરી, ત્યારબાદ છેલ્લા લેક્ચર ની અંદર પ્રિઝમ ઉપર વાત કરેલી હતી. હવે આપણે ધીમે ધીમે લેન્સ તરફ જવાના છીએ. तो सौथी पहला लेंस नी बात करिए, ए पहला आपणे आजना लेक्चर में ए जोशुं के गोळीय सपाटी वडे अरीसा द्वारा गोळीय सपाटी द्वारा केवी रीते वक्रीभवन थाय छे अने एना माटेनुं एक खूब ज अगत्यनुं सूत्र आपणे साबित करवाना छीए अने ए सूत्रनो उपयोग करी अने तेना उपरथी दाखलाओ पण जोवाना छीए. तो शरूआत करिए. આજનો ટોપિક રહેશે ગોળીય સપાટી દ્વારા વક્રીભવન. ગોળીય સપાટી દ્વારા વક્રીભવન. ગોળીય સપાટી દ્વારા વક્રીભવનની જો આપણે વાત કરવી હોય તો સૌથી પહેલા તો અહીંયા એ વિચારવું પડશે કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તે પોતાની મૂળ ગતિની દિશાથી વિચલિત થાય છે, મૂળ ગતિની દિશાને બદલાવે છે. આજ કન્સેપ્ટનો ઉપયોગ કરી એટલે કે સ્નેલનો નિયમ n1 sin theta 1 is equal to n2 sin theta 2 નો ઉપયોગ કરી અને આપણે સૌથી પહેલા એક આકૃતિનો વિચાર કરશું અને ત્યારબાદ આપણે સૂત્ર તરફ આગળ વધીશું. તો સૌથી પહેલા માની લે કે એક ગોળીય સપાટી છે આ ગોળીય સપાટી આપણે જેટલા પાર્ટની જરૂર છે એટલો પાર્ટ આપણે દર્શાવેલો છે અને આ જે નિશાની છે એ દર્શાવે છે કે આ વિસ્તાર હજી આગળ સુધી વિસ્તરેલો છે. મતલબ અહીંયા આપણે સૌથી પહેલા તો જેમ અરીસા માટે વાત કરતા હતા એવી જ રીતે ગોળીય સપાટી માટે મુખ્ય અક્ષ દર્શાવવી પડશે. માની લઈએ કે આ એની મુખ્ય અક્ષ છે. હવે મુખ્ય અક્ષ પર સૌ પ્રથમ આપણે વાત કરશું ગોળીય સપાટીનું ભૌમિતિક કેન્દ્ર કે જેને આપણે દર્શાવશું કેપિટલ પી વડે. મતલબ જેમ અરીસા માટે તેનું ભૌમિતિક કેન્દ્ર એ ધ્રુવ હતું તો અહીંયા ગોળીય સપાટી માટે પણ આપણે એને ધ્રુવ તરીકે વિચારી શકીએ. આ જે સપાટી છે એ સપાટીનું કેન્દ્ર જે અરીસામાં વક્રતા કેન્દ્ર હતું, સેન્ટર ઓફ કર્વેચર એટલે કે જેને આપણે સી વડે દર્શાવતા હતા, તો અહીં પણ આ ગોળીય સપાટીની જે વક્રતા છે એનું કેન્દ્ર એને આપણે સી વડે દર્શાવીએ છીએ. હવે આપણે શરૂઆત કરશું આકૃતિની. માની લઈએ કે કોઈ એક બિંદુવત વસ્તુ ઓ આ બિંદુએ આવેલી છે. આ બિંદુવત વસ્તુ આપણે ગોળીય સપાટી દ્વારા પ્રતિબિંબ મેળવવાનું છે તો તેનું પ્રતિબિંબ મેળવવા માટે સૌથી પહેલા આપણે સપાટી ઉપર એક પ્રકાશનું કિરણ આપાત કરશું. જે કિરણ સપાટી ઉપર આપાત થાય છે ત્યાં સૌથી પહેલું કામ સપાટીને લંબ દોરવો પડશે. તો જ્યારે સપાટીને લંબ દોરીએ છીએ તો એ સપાટીને લંબ હંમેશા કેમાંથી પસાર થાય, સી માંથી પસાર થાય. બીજું જો અહીં આપણે વક્રીભવનની વાત કરવી હોય તો આ સપાટીના માધ્યમનો વક્રીભવનાંક પણ આપણે વ્યાખ્યાયિત કરવો પડશે. માની લઈએ 12મો વક્રીભવનાંક n1 અને માધ્યમનો વક્રીભવનાંક n2 છે તથા અહીંયા હું શરત લઈ લઉં છું n1 is less than n2 છે. મતલબ ગોળીય સપાટીવાળું જે માધ્યમ છે એ માધ્યમ ઘટ માધ્યમ છે અને 12નું જે માધ્યમ છે એ માધ્યમ પાતળું માધ્યમ છે. હવે પ્રકાશનું કિરણ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે તે લંબ તરફ વળશે. આનો મતલબ કે એનો જે આપાત કોણ આઈ હતો એના કરતા ઓછો
वक्रीभूत कोण आवशे। मानी ले के आ प्रकाश नो जे किरण छे ए आई ने बदले हूं ये नाम आपू छु थीटा 1 जेटला कोणे आपात થયેલું હતું। तो जो અહીંયા એક જ માધ્યમ હોત તો આ પ્રકાશનું કિરણ સીધે સીધું જાત, પરંતુ અહીંયા માધ્યમ બદલું એટલે પ્રકાશનું કિરણ લંબ તરફ વળશે અને આ સપાટીને દોરેલો લંબ છે તો અહીંયા એ વાત પણ ધ્યાનમાં રાખજો કે જે સપાટીને દોરેલો લંબ હોય તેની એક બાજુ આપાત કિરણ અને વક્રીભૂત કિરણ હંમેશા બીજી તરફ હશે। મતલબ આ જે વક્રીભૂત કિરણ છે એ અંદર આવવાનું P અને C ની વચ્ચે રહેવાની કોઈ શક્યતા નથી। तो वक्रीभूत किरण ने फरीथी आपणे आ कोई एक बिंदुए दर्शाविए अने ए बिंदुए आपणे वस्तुनु प्रतिबिंब मळशे। वस्तुनु प्रतिबिंब आ बिंदुए शा माटे मळशे एनी पाछळनु कारण के एक किरण जे आ सपाटी उपर आपात थईने वक्रीभूत थयुं अने बीजो किरण तमे विचारी शको मुख्य अक्ष उपर ज आपात थाय। जो कोई पण प्रकाशनु किरण सपाटीने लंब रूपे आपात थाय तो ए वक्री भवन वगर सीधे सीधे गति करशे। मतलब अहीं आई बिंदुए बे किरणों छेदे छे अने जे बे किरणों छेदे छे त्यां वस्तुनु प्रतिबिंब रचाशे। तो अहीं फरीथी वक्रीभूत कोणने हुं कही दऊं छुं थीटा 2। हवे आना उपरथी फरीथी आपणे थोड़ी एवी थियरीना स्वरूपमां जो विचार करिए तो आपणे वस्तु अंतर अने प्रतिबिंब अंतर नू सूत्र मेळववानुं छे। तो वस्तु अंतर अने प्रतिबिंब अंतर नू सूत्र मेळववा माटे अहींया आपणे फरीथी सूत्र लखशुं। तो ए सूत्र माटे सौ प्रथम हूँ अहींया केटलाक अचळાંકો दर्शाई दऊं छुं। जो આ ક્વેશ્ચન ની અંદર વક્રતા ખૂબ જ ઓછી હોય તો અહીંયા P અને P' બિંદુ એ એકબીજાની તદ્દન નજીક હશે। મતલબ આ જે અંતર છે P P' એ અવગણી શકાય તેટલું ઓછું છે અને એની સાથે સાથે આ જે O થી P નું અંતર છે એને આપણે કહીશું વસ્તુ અંતર U, અથવા P થી O નું અંતર વસ્તુ અંતર U, P થી C નું અંતર એ થશે સપાટીની વક્રતા ત્રિજ્યા એટલે કે કેપિટલ R, અને P થી I નું અંતર એ થશે પ્રતિબિંબ અંતર V। હવે આના માટે આપણે ફરીથી આગળ થિયરીમાં જોઈએ તો OM એ આપાત કિરણ છે, થીટા 1 જેટલા કોણે આપાત થાય છે અને થીટા 2 જેટલા કોણે એ વક્રીભૂત થાય છે। તો અહીંયા સૌથી પહેલા તો આપણે સ્નેલના નિયમથી શરૂઆત કરીશું। તો અહીંયા ફરીથી હું સ્નેલનો નિયમ લગાડું છું। તો M બિંદુએ સ્નેલના નિયમ પરથી તો M બિંદુએ સ્નેલના નિયમ પરથી શું લખશું N1 sin theta 1 is equal to N2 sin theta 2 N1 sin theta 1 is equal to N2 sin theta 2। અહીં આપણે એ પણ વાત જોઈએ કે જ્યારે P P' બિંદુ છે તદ્દન નજીક હોય, મતલબ વક્રતા ખૂબ જ ઓછી છે, તો આ અંતર એ પણ ખૂબ જ ઓછું આવશે। મતલબ theta 1 અને theta 2 ખૂણા ખૂબ જ નાના હોય, જો ખૂણો theta ખૂબ જ નાનો તો sin theta બરાબર थीटा અને તેથી ઉપરનું સમીકરણ આપણે ફરીથી લખશું n1 theta 1 is equal to n2 theta 2 અને હું કહી દઉં છું સમીકરણ નંબર 1। ચલો ક્લિયર છે આટલું, અમે સ્નેલનો નિયમ લગાડેલો છે। હવે સ્નેલના નિયમ પરથી જો આપણે જોઈએ તો અહીં અમારે theta 1 અને theta 2 નું કંઈક આ આકૃતિ પરથી કિંમત લખવી છે। આકૃતિ પરથી કિંમત લખવા માટે અહીંયા હું અલગ અલગ ખૂણા લઈ લઉં છું। વસ્તુ સાથેનો ખૂણો એ આલ્ફા, વક્રતા કેન્દ્ર સાથેનો ખૂણો એને હું કહી દઉં છું બીટા, અને પ્રતિબિંબ સાથેનો ખૂણો એને હું કહી દઉં છું ગેમા। તો આની અંદર સૌથી પહેલા આપણે થીટા 1 માટે જો વાત કરીએ તો થીટા 1 એ O M અને C
ફરીથી રિપીટ કરું છું, થીટા 1 એ OMC નો બહિષ્કોણ થશે. તો OMC માટે થીટા 1 બરાબર શું લખાય? આલ્ફા પ્લસ બીટા. તો અહીંયા આપણે ફરીથી લખશું આકૃતિ પરથી OMC નો બહિષ્કોણ થીટા 1 છે અને તેથી થીટા 1 બરાબર સૂત્ર આવશે થીટા 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. આ આકૃતિ જો તમને હજી ક્લિયર ના થઈ હોય તો અહીંયા હું તમને ફરીથી એ આકૃતિ દોરી અને એ વાતને વધારે ક્લિયર કરું છું કે કેવી રીતે બહિષ્કોણ થશે. અહીંયા આપણે લીધેલી છે વસ્તુ ઓ, વસ્તુ ઓ થી કોઈ એક બિંદુ એમ, આ બિંદુ એમ ગોળીય સપાટીનું, ત્યારબાદ સામેની બાજુએ વક્રતા કેન્દ્ર સી, સી માંથી આપણે એક લંબ દોરેલો છે. સી માંથી લંબ દોરેલો છે અને આ ખૂણો આપણે લખેલો છે બીટા આ આકૃતિ ઉપરથી. અને ઉપરની આકૃતિને જો અહીંયા ફરીથી રિપીટ કરું છું જેથી કરીને એ વાત ક્લિયર થાય કે એ ખૂણો છે એ થીટા 1 એ આલ્ફા અને બીટા મતલબ ત્રિકોણ OMC નો બહિષ્કોણ થાય. તો આપણને અહીંયા સૂત્ર મળશે થીટા 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. હજી આપણે આ જ આકૃતિની જો વાત કરીએ તો ફરીથી આપણે લખી શકીએ કે બીટા એ ત્રિકોણ MCI નો બહિષ્કોણ છે. તો ફરીથી હું અહીંયા લખીશ બીટા એ ત્રિકોણ MCI નો બહિષ્કોણ છે. ફરીથી એના માટે થોડી આકૃતિના સ્વરૂપમાં વાત કરી લઈએ. તો આ આપણી મુખ્ય અક્ષ, મુખ્ય અક્ષ ઉપર આ એક બિંદુ સી, સી થી આ બિંદુ આવશે અહીંયા એમ અને એમ સાથે આપણે પ્રતિબિંબ આઈ ને જોડેલો છે જે ખૂણો અહીંયા ગેમા છે. આ ખૂણો આવશે થીટા 2 અને સી સાથેનો જે કોણ છે એ આપણે આકૃતિમાં દર્શાવેલો છે બીટા જેટલો. તો આ આકૃતિના આ પોર્શન ઉપરથી આપણે કહી શકીએ કે બીટા એ ત્રિકોણ MCI નો બહિષ્કોણ છે અને તેથી બીટા ઇઝ ઇક્વલ ટુ થીટા 2 પ્લસ ગેમા અથવા થીટા 2 ઇઝ ઇક્વલ ટુ બીટા માઇનસ ગેમા. હવે આપણી પાસે થીટા 1 અને થીટા 2 ના મૂલ્ય છે. આ થીટા 1 અને થીટા 2 ના મૂલ્યને જો આપણે સમીકરણ નંબર 1 ની અંદર મૂકી દઈએ તો ત્યાં આપણને ફરીથી કંઈક પરિણામ મળશે અને એ પરિણામને આપણે ફરીથી લખીશું. તો હું અહીંયા વાત કરું છું થીટા 1 અને થીટા 2 એટલે સમીકરણ નંબર 2 અને 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા 2 અને 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. ચલો 2 અને 3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકશો એટલે આપણને ફરીથી પરિણામ મળશે. તો એ પરિણામ અહીંયા હું લખું છું n1 થીટા 1, થીટા 1 એટલે છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ n2 થીટા 2 એટલે એ છે બીટા માઇનસ ગેમા. હવે જો આપણે આકૃતિ પરથી વાત કરીએ તો અહીંયા ખૂણો ખૂબ જ નાનો લીધેલો છે એટલે સાઈન થીટા બરાબર થીટા અને આ જ શરતને હજી પણ વિચારી શકાય કે થીટા બરાબર ટેન થીટા કારણ કે ખૂણો ખૂબ જ નાનો છે. તો આ સ્થિતિમાં આ જે ખૂણો છે એ ખૂણાને હું ટેન વિધેયના સ્વરૂપમાં પણ વિચારી શકું અને જો એને આપણે ટેન વિધેયના સ્વરૂપમાં વિચારીએ તો અહીંયા આવશે n1 ટેન આલ્ફા પ્લસ ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ n2
10 बीटा माइनस 10 गामा बने ने अलग अलग लखी नाखे n1 10 अल्फा 10 अल्फा એટલે આવશે સામેની બાજુ p'm ડિવાઇડ બાય p'o અથવા po pm ડિવાઇડ બાય po pm ડિવાઇડ બાય po પ્લસ n1 10 બીટા 10 બીટા નું સૂત્ર આવશે pm ડિવાઇડ બાય pc is equal to n2 ફરીથી 10 બીટા pm ડિવાઇડ બાય pc માઈનસ n2 10 ગામા આવશે pm ડિવાઇડ બાય pi તો આની અંદર બધામાંથી pm pm કેન્સલ થઈ જશે હવે આપણે અહીંયા po pc અને pi ની સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે કિંમત મૂકીએ તો અહીંયા આવશે n1 upon pto pto એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે અને વસ્તુ અંતર છે એટલે એ આવશે માઈનસ u પ્લસ n1 ડિવાઇડ બાય p થી c p થી c નું અંતર એ આવશે કેપિટલ r અને આપાત કિરણની દિશામાં છે તો એ આવશે પ્લસ r ઇઝ ઇક્વલ ટુ n2 ડિવાઇડ બાય pc ફરીથી પ્લસ r માઈનસ n2 અપોન pi pi એટલે આપાત કિરણની દિશામાં અંતર એને આપણે લખશું પ્લસ b તો આ પદને આ બાજુ લઈ લે અને n1 by r છે એને આપણે સામે લઈ લે તો હવે આપણને સમીકરણ મળશે માઈનસ n1 by u પ્લસ n2 by v is equal to n2 minus n1 upon r આ આપણને સૂત્ર મળ્યું જે સૂત્ર ગોળીય સપાટી દ્વારા વક્રી ભવન દર્શાવે છે તો ગોળીય સપાટી દ્વારા વક્રી ભવન નું સૂત્ર આવશે માઈનસ n1 upon u પ્લસ n2 upon v is equal to n2 minus n1 upon r જ્યાં અહીંયા હજી એક વાત હું તમને અહીંયા સ્પષ્ટતા કરી દઉં છું કે n1 એટલે પ્રથમ માધ્યમ મતલબ આપાત કિરણ નું માધ્યમ n2 એ આવશે વક્રીભૂત કિરણનું માધ્યમ n1 એટલે આપાત કિરણનું માધ્યમ અને n2 એ આવશે વક્રીભૂત કિરણનું માધ્યમ તો આના ઉપરથી આપણને સૂત્ર મળશે માઈનસ n1 / u પ્લસ n2 / v ઇઝ ઇક્વલ ટુ n2 માઈનસ n1 / r આ સૂત્રને યાદ રાખીને આપણે હવે ફરીથી આગળ ઉપર આ સૂત્ર ઉપર આધારિત થોડાક એવા ક્વેશ્ચન્સ જોઈશું હવે આપણે જે સૂત્ર મેળવેલું છે ગોળીય સપાટી દ્વારા વક્રીભવન માઈનસ n1 / u પ્લસ n2 / v ઇઝ ઇક્વલ ટુ n2 માઈનસ n1 / r આ સૂત્રનો ઉપયોગ કરી અને કેટલાક ક્વેશ્ચન્સ સોલ્વ કરીશું એની અંદર પહેલો ક્વેશ્ચન તમને આપેલો છે આકૃતિમાં દર્શાવેલ વસ્તુનું પ્રતિબિંબ અને તેનો પ્રકાર શોધો આકૃતિમાં દર્શાવેલ વસ્તુનું પ્રતિબિંબ અને તેનો પ્રકાર શોધો મતલબ અહીંયા તમને આ ક્વેશ્ચનની અંદર જ એક આકૃતિ આપેલી છે એની અંદર અને લે કે આ ધ્રુવ P છે ધ્રુવ P થી 30 સેન્ટીમીટર જેટલા અંતરે એક બિંદુવત વસ્તુ O રાખેલી છે આ અંતર તમને આપેલું છે 30 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા કેપિટલ સી અને માની લઈએ કે વક્રતા ત્રિજ્યા તમને આપેલી છે
10 सेंटीमीटर तो आना माटे तमारे प्रतिबिंबनो प्रकार अने प्रतिबिंबनो स्थान शोधवानु छे। सौथी पहला तो अहींया प्रतिबिंबनो स्थान नक्की करवा माटे आपणे एक किरण सपाटी ऊपर आपत करशु। किरण सपाटी ऊपर आपत करिया बाद सपाटी ने लंब दोरवो पड़शे। सपाटी ने दोरेलो लंब हवे अहींया जो तमे आपात कोण नी वात करशो तो आपात कोण ए थीटा 1 जेटलो थाय तो वक्रीभूत कोण केटलो आवशे। तो आना माटे एक बेटर ऑप्शन हूँ तमने अत्यारे ए कहीश के ज्यारे पण तमे वस्तु दोरो छो त्यारे प्रतिबिंब ने गणतरी पहला दर्शाववुं नहीं। આવી ગણતરીઓમાં ખાસ ધ્યાનમાં રાખજો આ મુદ્દો પ્રતિબિંબ અંતર શોધ્યા બાદ વક્રીભૂત કિરણ દર્શાવવું મતલબ જે રે ડાયાગ્રામ છે એ રે ડાયાગ્રામ ક્યારેય પણ પહેલા દોરવો નહીં। चलो आगळ ऊपर जेम आपणे गणतरी करता जासू एम खबर पड़ती जासे। तो अहींया सौथी पहला तो आकृति नी अंदर आपणने शुं आपेलुं छे आपणे जोई लईए तो वस्तु अंतर आपेलुं छे P थी O सुधीनुं अंतर। तो अहींया हुं लखुं छुं U बराबर -30 सेंटीमीटर। आपात किरण आ दिशामां छे विरुद्ध दिशामां एटले U बराबर -30। बीजुं तमने आपेलुं छे वक्रता त्रिज्या R = +10 सेंटीमीटर। आपात किरणनी दिशामां PTC સુધીનું અંતર +10 સેન્ટીમીટર। આના સિવાય હજી તમને બે માધ્યમની જરૂર પડશે બંને માધ્યમના વક્રીભવનાંક ચલો આપણે લઈ લઈએ માની લઈએ કે તમને N1 આપેલું છે 1 અને N2 આપેલું છે 1.5 ઠીક છે તો બંને માધ્યમના વક્રીભવનાંક પણ તમને આપેલા છે N1 બરાબર 1 અને N2 બરાબર 1.5 અને આપણે શોધવાનું છે પ્રતિબિંબ અંતર। તો ગોળીય સપાટી છે ગોળીય સપાટી માટે પ્રતિબિંબ અંતર કેવી રીતે નક્કી થાય એના માટે આપણી પાસે સૂત્ર છે -N1 upon U +N2 upon V N2 - N1 upon R। તો આ સૂત્રમાં કિંમત મૂકી અને હવે આપણે માત્ર ગણતરી કરવાની છે -N1 એટલે પેલું માધ્યમ આપત કિરણનું માધ્યમ ખાસ ધ્યાન રાખો N1 મેં તમને આગળના સૂત્રની અંદર પણ કીધેલું હતું અહીંયા પણ ફરીથી કહું છું N1 હંમેશા આપત કિરણનું માધ્યમ લેવું અને N2 છે એ વક્રીભૂત કિરણનું માધ્યમ લેવું N1 એ આપાત કિરણનું માધ્યમ અને N2 એ શું આવશે વક્રીભૂત કિરણનું માધ્યમ। તો આની અંદર ફરીથી આપણે ગણતરી કરીએ N1 તમને આપેલું છે આપાત કિરણનું માધ્યમ N1 બરાબર 1 -1 upon U એટલે વસ્તુ અંતર આપેલું છે -30 N2 1.5 / V પ્રતિબિંબ આપણને ખબર નથી N2 - N1 એટલે 1.5 - 1/R R નું મૂલ્ય P થી C આપાત કિરણની દિશામાં એટલે પ્લસ આવશે તો અહીંયા આપણે લખશું +10। હવે આને સોલ્વ કરીએ તો -- પ્લસ થઈ જશે 1/30 +1.5 એટલે લખાય 15/10V = 1.5 - 1 એટલે 0.5/10 બધાના છેદમાંથી 10 કેન્સલ થઈ જશે આ 1/3 એ સામે જશે તો અહીંયા આવશે 15/V = 0.5 એટલે 1/2 + 1/3 1/2 + 1/3 એટલે એ આવશે 5/6 5/6 તો અહીંયા આવશે 5/3 અથવા V =
18 सेंटीमीटर मतलब जो प्रतिबिंब छे ए प्रतिबिंब तुमने क्या मिलसे तो प्रतिबिंब मिलसे v is equal to 18 सेंटीमीटर चलो क्लियर छे एक વખત ફરીથી ગણતરી કરી લે माइनस n1 ओपन u n1 बराबर 1 u छे माइनस 30 n2 by v n2 1.5 v આપણને ખબર નથી n2 minus n1 1.5 minus 1 divided by r तो आने तुम्हें गणतरी कर सो એટલે એ આવશે 1/30 माइनस माइनस प्लस 1/30 इज इक्वल टू 1.5 बाय v એટલે 15 बाय 10 v इज इक्वल टू 0.5 बाय 10 0.5 बाय 10 0.5 बाय 10 तो આના ઉપરથી લખશું 0.5 એટલે 1/2 અને 1/3 છે તો 1/3 સામે જાય તો એ થશે સોરી આવશે माइनस 1/3 અને જો माइनस 1/3 આવે તો આની અંદર હવે આપણે ગણતરી કરશું 3 माइनस 2 એટલે 1/6 15 by v is equal to 0.5 minus 1/3 તો 15 by v is equal to 1/2 minus 1/3 3 minus 1 divided by 15 by v is equal to 1/6 તો આના ઉપરથી ફરીથી આપણે લખશું v is equal to 15 into 6 મતલબ v આવશે 90 સેન્ટીમીટર તો આનું જે પ્રતિબિંબ છે પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે 90 સેન્ટીમીટર એટલે કે 90 સેન્ટીમીટર તો આના માટે જો આપણે પ્રતિબિંબ દોરશું તો એ પ્રતિબિંબ અને કેવું મળે છે प्लस 90 मतलब અહીંયા થી જે પ્રતિબિંબ રચાશે એ પ્રતિબિંબ આ તરફ હશે જે ધન બતાવે છે તો આ અંતરને આપણે કહીશું પ્રતિબિંબ અંતર v is equal to 90 સેન્ટીમીટર ચાલો ક્લિયર છે આટલું તો આ વાત એ દર્શાવે છે કે અહીંયા પ્રતિબિંબ કેવું છે પ્રતિબિંબ અંતર ધન એનો મતલબ આપાત કિરણની દિશામાં અને આપાત કિરણની દિશામાં હોય તો ત્યાં બે કિરણો છેદે છે પેલો કિરણ ધ્રુવમાંથી પસાર કરશું જે સીધા સીધું પસાર થશે તો અહીંયા પ્રતિબિંબ વિશે શું કહેશું તો પ્રતિબિંબ નેવ સેન્ટીમીટર દૂર ક્યાંથી કાઈ નથી કીધેલું મતલબ ધ્રુવથી જશે પ્રતિબિંબ નેવ સેન્ટીમીટર દૂર અને કેવું રચાશે વાસ્તવિક છે તો આ ક્વેશ્ચન ની અંદર આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે ફરીથી કહી દઉં છું ધ્યાનમાં રાખવા જેવી બે બાબતો જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે રે ડાયાગ્રામ તમને પૂછેલો હોય ત્યારે એમાં જે પ્રતિબિંબનું કિરણ છે એ હંમેશા પ્રતિબિંબ અંતર બાદ એટલે કે છેલ્લે દર્શાવવું અને n1 અને n2 માં ખાસ ધ્યાન રાખજો n1 એટલે આપાત કિરણનું માધ્યમ અને n2 થશે વક્રીભૂત કિરણનું માધ્યમ ફરીથી એક ક્વેશ્ચન લઈએ જેની અંદર મેં તમને અત્યારે જે કન્સેપ્ટ કીધેલા છે એ કન્સેપ્ટ વધારે ક્લિયર થશે માની લે કે ફરીથી એક ગોળીય સપાટી લઉં છું ગોળીય સપાટી અને લે કે આ એની મુખ્ય અક્ષ છે આ બિંદુ આવશે ધ્રુવ P ક્વેશ્ચન ની અંદર તમને કેટલાક પેરામીટર આપેલા છે એ અહીંયા હું તમને આપી દઉં છું N1 એ પાણી પાણીનું માધ્યમ છે અને n2 એ કાચનું માધ્યમ છે અને બાકીની વસ્તુ તમને આપેલી છે વસ્તુ અંતર અને લે કે અહીંયા ક્યાંક વસ્તુ ઓ રાખેલી છે તો આ જે વસ્તુ અંતર છે એ ધ્રુવથી 20 સેન્ટીમીટર દૂર રાખેલું છે અને આ સપાટી માટે
r તમને આપેલું છે r આપણે લઈએ છીએ r is equal to 10 cm ચલો તો આના માટે તમારે પ્રતિબિંબ ક્યાં રચાશે એ શોધવાનું છે પ્રતિબિંબ ક્યાં રચાય એ શોધવા માટે સૌથી પહેલા તો બહિર્ગોળ સપાટી છે બહિર્ગોળ સપાટી માટે જો આપણે r ની વાત કરીએ તો સૌપ્રથમ એક આપત કિરણ થી આપણે શરૂઆત કરશું માની લઈએ કે આ એક પ્રકાશનું કિરણ છે જે સપાટી ઉપર આપાત થાય છે એ જે આપાત થાય ત્યાંથી આપણે સપાટીને લંબ દોરવો પડશે તો આ આવશે સપાટીને દોરેલો લંબ જે ક્યાં છેદશે વક્રતા કેન્દ્ર સીમા છેદે છે અને r નું મૂલ્ય આપણને આપેલું છે 10 સેન્ટીમીટર મતલબ આ અંતર થશે r અને એ આપેલું છે 10 સેન્ટીમીટર પાણીનું માધ્યમ અને કાચના માધ્યમ માટે વાત કરેલી છે તો આપણે એનો વક્રીભવનાંક લખી નાખીએ પાણીના માધ્યમનો વક્રીભવનાંક આવશે 4/3 અને કાચના માધ્યમનો વક્રીભવનાંક આવશે 3/2 અહીંયા ફરીથી જો વાત કરીએ તો વસ્તુ અંતર જે છે એ વસ્તુ અંતર આવશે -20 સેન્ટીમીટર r આવશે +10 સેન્ટીમીટર અને v આપણે શોધવાનું છે n1 નું મૂલ્ય 4/3 n2 નું મૂલ્ય 3/2 વક્ર સપાટીની વાત છે વક્ર સપાટી માટે આપણી પાસે સૂત્ર છે -n1/u n2/v n2 n1/r આ સૂત્રની અંદર કિંમત મૂકે તો આપણને પરિણામ મળશે -n1 એટલે પહેલું માધ્યમ અથવા છે n1 nw અને એ કેટલું છે 4/3 અને આપણે કહેશું n2 એ કયું છે કાચનું માધ્યમ 3/2 n1 4/3 ડિવાઇડ બાય u એટલે વસ્તુ અંતર એ તમને આપેલું છે -20 n2 3/2 / v n2 3/2 -4/3 ડિવાઇડ બાય r તમને આપેલું છે +10 સેન્ટીમીટર અહીંયા જે પણ મૂલ્ય તમે મૂકો છો એ તમામ મૂલ્ય તમારે સંજ્ઞા પદ્ધતિ સાથે મૂકવાના રહેશે ત્યારબાદ જો આ ક્વેશ્ચનને આગળ સોલ્વ કરીએ તો -- પ્લસ થઈ જશે એટલે આ આવશે 4/60 प्लस 3/2 बी इज इक्वल टू अंश में जो आपने सॉल्यूशन कर सो तो यहाँ उसे 9 - 8 छेद नो लसा उसे यहाँ 3/2 6 એટલે ઉપર આવશે 3 9 - 8 ડિવાઇડ બાય 10 ઇન્ટુ 6 આ બધામાંથી 2 કેન્સલ થઈ જશે 2 3 અને 2 30 તો અહીંયા ફરીથી આ પદ મળશે 4/30 પ્લસ 3/v ઇઝ ઇક્વલ ટુ 1/30 અથવા એ સમીકરણને આપણે ફરીથી લખી શકીએ 3/v ઇઝ ઇક્વલ ટુ 1/30 -4/30 1/30 -4/30 એટલે એ આવશે -3/30 3/v ઇઝ ઇક્વલ ટુ -3/30 તો આનો મતલબ અહીંયા આપણને v નું મૂલ્ય મળશે -30 સેન્ટીમીટર v મતલબ પ્રતિબિંબ પ્રતિબિંબ આપણને મળે છે -30 સેન્ટીમીટર એટલે પ્રતિબિંબ અહીંયા ક્યાંક રચાશે અને આ અંતર આવશે 30 સેન્ટીમીટર આજે 30 સેન્ટીમીટર અંતર છે એ પ્રતિબિંબ રચાય છે એવું દર્શાવે છે આનો મતલબ કે અહીંયા જો તમે પ્રકાશના કિરણને લંબાવશો તો એ વક્રીભૂત થઈ અને કઈ દિશામાં જાય છે તો એના માટે અહીંયા તમારે ફરીથી જોવું પડશે કે આ વસ્તુ જે હતું એમાંથી પ્રકાશનું કિરણ જો બીજું કોઈ માધ્યમ ના હોય
सीधे सीधे गति करे, परंतु अहीं पातळा माध्यम माथी घट माध्यम में जाए छे, एटले प्रकाश नु किरण थोड़ू विचलन पामे छे, अने आ विचलन पामे छे ए जे दिशा में गति करे छे ए दिशा में आगळ बने एकबीजाथी दूर जाए छे, एकबीजाथी दूर जाए छे, एनो मतलब के आ प्रकाश नु एक वक्रीभूत किरण आ दिशा में जाए छे, तो बने एकबीजाथी दूर जाशे ज्यां ते छेदता नथी, એટલે પરિણામે તેને પાછળની દિશામાં લંબાવવા પડશે, અને પાછળની દિશામાં લંબાવીએ તો ત્યાં તેનું પ્રતિબિંબ રચાય, એનો મતલબ અહીંયા પ્રતિબિંબ કેવું મળશે, તો અહીંયા આપણે લખશું કિરણો એકબીજાને છેદતા નથી, તેથી प्रतिबिंब आभासी रचास। तो अहीं प्रतिबिंब केवो रचासे, तो अहीं आपणे लखशुं प्रतिबिंब ए आभासी रचासे। अहीं जो आपणे वक्र सपाटी माटे वात करीए तो फरीथी अहीं हुं तमने एक नवो पॉइंट ए आपीश, नवी इंट आपीश के जो वस्तु अंतर અને પ્રતિબિંબ અંતરની સંજ્ઞા સમાન હોય તો પ્રતિબિંબ આભાસી હોય, અને સંજ્ઞા વિરુદ્ધ હોય તો પ્રતિબિંબ કેવું હશે, વાસ્તવિક હોય। ચલો ક્લિયર છે, તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતરની સંજ્ઞા સમાન તો પ્રતિબિંબ આભાસી, અને સંજ્ઞા વિરુદ્ધ તો પ્રતિબિંબ વાસ્તવિક મળશે। અહીંયા પણ તમે જોઈ શકો છો વસ્તુ અંતર કેટલું હતું, -20 સેન્ટીમીટર, પ્રતિબિંબ અંતર તમને કેટલું મળ્યું, -30, બંને ઋણ છે, બંને ઋણ, તો પ્રતિબિંબ હંમેશા આભાસી હોય। અને આગળનો ક્વેશ્ચન તમે જોશો તો એની અંદર પ્રતિબિંબ અંતર ઋણ હતું, અને સોરી વસ્તુ અંતર ઋણ હતું અને પ્રતિબિંબ અંતર ધન હતું, જે દર્શાવે છે કે જો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર ની સંજ્ઞા વિરુદ્ધ હોય તો આવું પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ હોય। ફરીથી એક ક્વેશ્ચન છે જેની અંદર તમને આપેલું છે 15 સેન્ટીમીટર ત્રિજ્યા અને 4/3 જેટલો વક્રીભવનાંક ધરાવતા ગોળાના કેન્દ્રથી તેની મુખ્ય અક્ષ પર 5 સેન્ટીમીટર દૂર એક બિંદુવર્ત વસ્તુ આવેલી છે। આ વસ્તુને બહારથી જોતા તે કેટલી દૂર દેખાશે। સૌથી પહેલા તો તમને 15 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાની એક વાત કરેલી છે, તો સૌપ્રથમ તો આપણે આકૃતિને જોઈએ। માની લે કે આ ગોળો છે કેન્દ્ર સી, તો ક્યાંય પણ આપણે એની મુખ્ય અક્ષ વિચારી શકીએ, ગોળો છે એટલે કોઈ પણ દિશામાં વિચારી શકશો, એ તમને આપેલું છે। જ્યાં તમે મુખ્ય અક્ષ લ્યો છો ત્યાંથી 5 સેન્ટીમીટર દૂર એક બિંદુવત વસ્તુ આવેલી છે,
मतलब एनी 15 सेंटीमीटर में त्रिज्या छे तो आ अंतर तुमने आपेलो छे 15 सेंटीमीटर अने अहीं थी 5 सेंटीमीटर दूर एक बिंदुवत वस्तु वो आवेली छे तेने बाहर थी जोता ते केतले दूर देखा से बाहर थी जोता मतलब आ वस्तु ने तमे बन्ने बाजुए थी जोई सको तो आज एक क्वेश्चन छे एनी अंदर तुम्हारे बे अलग-अलग किस्साओ विचार वापस से तो सबसे पहलो केस लेसो केस 1 वस्तु ने जमणी बाजू थी जोता जो वस्तु ने तमे जमणी बाजू थी जोसो तो एना माटे हवे आपणे वस्तु अंतर ने बधुं व्याख्यायित करशुं तो जमणी बाजू थी जुओ छो त्यारे वस्तु अंतर केटलुं आवशे तो अहींया आ गोळीય सपाटी थशे आ गोळीય सपाटी माटे वस्तु अंतर केटलुं तो आखुं अंतर छे 15 एमांथी 5 बाद करीए એટલે આવશે 15 માઈનસ 5 બરાબર 10 સેન્ટીમીટર વસ્તુ અંતર અહીંયા આવશે u બરાબર 10 સેન્ટીમીટર હવે જો u ની આપણે સંજ્ઞા લખીએ તો એ સંજ્ઞા આવશે માઈનસ 10 શા માટે કારણ કે વસ્તુમાંથી અહીંયા કોઈ એક કિરણ સપાટી ઉપર આપત થાય છે वस्तु माथी सपाटी ऊपर आपत થઈ તો આપત કિરણની વિરુદ્ધ દિશામાં વસ્તુ છે એટલે u આવશે -10 સેન્ટીમીટર ત્યારબાદ અહીંયા લખીએ r તો r કેટલું આવશે તો r માટે ફરીથી આપત કિરણની વિરુદ્ધ દિશામાં અહીંયા આપણે બિંદુ p લઈએ તો r નું મૂલ્ય આવશે -15 સેન્ટીમીટર હવે આવશે n1 અને n2 તો n1 અને n2 માટે મેં તમને આગળના ક્વેશ્ચનની અંદર પણ હિંટ આપેલી હતી કે જે આપત કિરણ વાળું માધ્યમ છે તે માધ્યમ હંમેશા n1 લેવાનું અને એના સિવાયનું એટલે કે વક્રીભૂત કિરણ વાળું માધ્યમ n2 લેવાનું તો અહીંયા પ્રકાશનું કિરણ આપત કયા માધ્યમમાં થાય છે તો વસ્તુમાંથી પ્રકાશનું કિરણ આપત થાય એનો મતલબ કે જે વસ્તુ વાળું માધ્યમ છે એ માધ્યમ n1 લેવાનું તો n1 માધ્યમ કયું આવશે 4/3 મતલબ અહીંયા આપણે ફરીથી લખવું પડશે n1 = 4/3 અને n2 બહાર હવાનું માધ્યમ છે તો એનો હું લખું છું 1 અને વસ્તુ કેટલે દૂર દેખાશે મતલબ આપણે વસ્તુ અંતર શોધવાનું છે તો હવે આ ક્વેશ્ચન ને સોલ્વ કરીએ સોલ્વ કરવા માટે વક્ર સપાટી દ્વારા વક્રી ભવનનું સૂત્ર આવશે सूत्र छे -n1/u + n2/v = n2 - n1/r माइनस n1 n1 નું મૂલ્ય છે 4/3 ડિવાઇડ બાય u u નું મૂલ્ય છે -10 + n2 n2 એટલે એ આવશે 1 ડિવાઇડ બાય v = n2 - n1 એટલે 1 માઈનસ 4/3 डिवाइड बाय r r આપણે આપેલું છે -15 ચલો આ સમીકરણને ફરીથી સોલ્વ કરશું -+ 4/30 + 1/v = 1 - 4/3 1 - 4/3 એટલે આવશે -1/3 તો -1/3 डिवाइड बाय -15 તો અહીં આપણે ફરીથી લખશું 1/v -+ થઈ જશે 1/45 -4/30 તો આ છેદનો લસાઅ માટે આને 2 વડે અને આને 3 વડે ગુણશું એટલે અહીં આવશે 2 - 12 ડિવાઇડ બાય છેદનો LCM લસાઅ આવશે 90 એટલે -10 ડિવાઇડ બાય 90 સેન્ટીમીટર -10 ડિવાઇડ બાય 90 એ આવશે 1/v તો અહીંયા v આવશે -9 સેન્ટીમીટર મતલબ પ્રતિબિંબ અંતર આપણને કેટલું મળશે -9 સેન્ટીમીટર તો આ જે 15 છે એ ત્યાંથી આ તરફ પ્રતિબિંબ મળશે તો આ આપણે
प्रतिबिंब अंतर मळशे जो आज सूत्र में तमारे हजी थोड़ा विचार हो मतलब आमा आकृति ने वधारे क्लियर करवी हो तो अहींया थी आपणे एक सपाटी ने लंब दोरशु सपाटी ने लंब दोर्या बाद प्रकाश नु किरण केमाथी केमा जाय छे तो गोळा नु वक्रीभवनांक छे 4/3 घट माथी पातळा माध्यम मां जाय छे घट माथी पातळा माध्यम मां जाय तो ए प्रकाश नु किरण सीधे सीधे जवाने बदले वक्रीभवन पामे અને વક્રી ભવન પામે ત્યારે એ મુખ્ય અક્ષ થી દૂર એ સપાટી ને દોરેલા લંબ થી દૂર તરફ જશે અને જો એ સપાટી ને લંબ થી દૂર તરફ જાય તો આ બંને કિરણ એકબીજાને છેદતા નથી પરિણામે તેને પાછળની બાજુ લંબાવવા પડે અને પાછળ લંબાવશો ત્યાં તમને પ્રતિબિંબ રચાશે અને એ પ્રતિબિંબ ક્યાં મળશે ધ્રુવ થી 9 સેન્ટીમીટર અંતરે मतलब आ अंतर 9 सेंटीमीटर मळशे अथवा आपणे कहेशुं सी थी वस्तु तरफ 6 सेंटीमीटर अंतर अने वस्तु अने प्रतिबिंब बने माइनस छे तो वस्तु अने प्रतिबिंब बने माइनस छे तो अहींया प्रतिबिंब केवुं रचाय तो प्रतिबिंब आवशे आभासी 6 सेंटीमीटर अंतर लखो इजो लखी सके प्रतिबिंब नो प्रकार केवो आवशे आभासी प्रतिबिंब आज क्वेश्चन ने हजी आपणे बीजी रीते विचारीए के धारो के तमे वस्तु ने डाबी बाजू थी जुओ छो જો તમે વસ્તુને ડાબી બાજુથી જોશો મતલબ હવેની સ્થિતિ એક એક આપણે આવી મળશે માની લઈએ કે આ ગોળો છે મુખ્ય અક્ષ વક્રતા કેન્દ્ર સી અહીંયા ક્યાંક બિંદુવત વસ્તુઓ છે તો હવે આપણી પાસે આ બિંદુએ ધ્રુવ પી આવશે જો તમે वस्तु ने डाबी बाजू थी जोसो तो एना माटे फरीथी अहींया आपणे जे बिंदु है किरण आपात थाय छे ए बिंदुए सौ प्रथम सपाटी ने लंब दोरशु सपाटी ने लंब दोर्या बाद हवे आपणे नक्की करवू पड़शे के आ प्रकाश नु जे किरण छे એ પ્રકાશનો કિરણ કઈ દિશામાં જશે મતલબ એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ ક્યાં રચાશે તો એ પ્રતિબિંબ નક્કી કરવા માટે આપણે ફરીથી અહીંયા ગણતરી કરવી પડશે ગણતરી કરવા માટે સૌપ્રથમ હું વસ્તુ અંતર લઉં છું તો આ અંતર 15 સેન્ટીમીટર છે તો ત્રિજ્યા આપણને આપેલી છે અને આ અંતર થશે 5 સેન્ટીમીટર તો વસ્તુ અંતર કેટલું થશે 15 પ્લસ 5 સેન્ટીમીટર तो वस्तु अंतर अपना माटे आवशे u बराबर माइनस 20 सेंटीमीटर u बराबर माइनस 20 सेंटीमीटर હવે અહીંયા આપાત કિરણની દિશા આ છે તો આપાત કિરણની દિશા આ છે આ ગોળીય સપાટીની વક્રતા ત્રિજ્યા આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મતલબ અહીંયા ફરીથી r નું મૂલ્ય કેટલું આવશે માઈનસ 15 સેન્ટીમીટર બંનેની અંદર આ તમે ચેક કરજો અહીંયા વસ્તુ છે આ વસ્તુમાંથી આ સપાટી ઉપર કિરણ આપાત થયું આ સપાટી ઉપર આપાત થયું તમે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આવ્યા એટલે અહીંયા r માઈનસ અહીંયા પણ બીજી સ્થિતિમાં પણ એ જ વસ્તુ છે જ્યારે તમે આ બાજુથી વસ્તુને જુઓ છો ત્યારે આ વક્ર સપાટી સપાટીથી આપાત કિરણ આ દિશામાં આવ્યું તમે એની વિરુદ્ધ દિશામાં જાઓ છો મતલબ r નું મૂલ્ય કેવું મળશે માઈનસ મળશે n1 એટલે આપાત કિરણનું માધ્યમ તો આપાત કિરણ કેમાં છે આપેલા ગોળામાં તો ગોળાનું વક્રીભવનાંક જે છે 4/3 એ n1 થશે 4/3 અને n2 એ હવાનું બહારનું માધ્યમ એટલે કે હવાનું માધ્યમ n2 બરાબર 1 થશે અને આની અંદર ફરીથી આપણે પ્રતિબિંબ અંતર v શોધવાનું છે તો આપણું જે સૂત્ર છે એ સૂત્ર આપણે લગાડશું માઇનસ n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ
एन टू माइनस एन वन बाई आर। तो आ सूत्र ऊपर लख माइनस एन वन, एन वन एट फोर बाय थ्री बाय यू, वस्तु अंतर अपने माइनस ट्वेंटी सेंटीमीटर, प्लस एन टू, एन टू एट वन डिवाइड बाय वी इज इक्वल टू एन टू माइनस एन वन डिवाइड बाय आर छे माइनस फिफ्टीन सेंटीमीटर। माइनस माइनस प्लस तो आवशे फोर बाय सिक्सटी, अथवा आने आपणे लखीए चार पांच, तो हूँ अहीं लखू छू वन बाय त्रण पांच पंदर, माइनस माइनस प्लस वन बाय फिफ्टीन, प्लस वन बाय वी इज इक्वल टू वन माइनस फोर बाय थ्री एटले आवशे माइनस वन बाय थ्री, माइनस वन बाय थ्री डिवाइड बाय फिफ्टीन, माइनस फिफ्टीन एटले आवशे प्लस वन बाय फोर्टी फाइव। तो आनी अंदर आपणे मूल्य मळशे वन अपॉन वी इज इक्वल टू वन अपॉन फोर्टी फाइव माइनस वन बाय फिफ्टीन, वन अपॉन फोर्टी फाइव माइनस वन बाय फिफ्टीन। तो आने लखाई वन माइनस थ्री बाय फोर्टी फाइव, मतलब माइनस टू बाय फोर्टी फाइव, वन अपॉन वी इज इक्वल टू, तो वी आवशे माइनस ट्वेंटी टू पॉइंट फाइव सेंटीमीटर। मतलब आनु जे प्रतिबिंब छे ए प्रतिबिंब आपणे क्या मळशे माइनस ट्वेंटी टू, माइनस ट्वेंटी टू એટલે વસ્તુ તરફ, તો પ્રતિબિંબ આપણને અહીંયા ક્યાંક મળશે, અને એ પ્રતિબિંબ ન્યા પડે છે, તો એના માટે અહીંયા આપણે ફરીથી જોવું પડશે કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે આ પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય છે, દૂર જાય છે, એ મુખ્ય અક્ષથી દૂર તરફ જાય છે, પરિણામે આ પ્રકાશનું કિરણને આપણે પાછળની દિશામાં લંબાવવું પડશે, અને જો આપણે એને પાછળની દિશામાં લંબાવીએ તો એ જે બિંદુએ છેદે તે બિંદુએ ત્યાં તેનું પ્રતિબિંબ, અને આ પ્રતિબિંબ કેવું હશે, આભાસી પ્રતિબિંબ હોય। તો ફરીથી અહીંયા યુ અને વી બંને માઇનસ એટલે પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ। તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન આપણે ફરીથી લખશું ક્યાંથી, સી થી, કઈ દિશામાં, વસ્તુ તરફ કેટલે દૂર, તો સી થી કેટલે દૂર, આ પંદર માઇનસ કરી નાખશું એટલે દૂર મળે છે, અને આ પ્રતિબિંબ પણ કેવું હશે, આભાસી પ્રતિબિંબ હોય। તો એક ગોળા માટે જ્યારે વસ્તુ અંતર તમને આપેલું હોય તો એને બંને બાજુએથી જોશો તો બંને બાજુએથી વસ્તુ અંતર બદલવાને કારણે પ્રતિબિંબ અંતર પણ અલગ અલગ મળશે। ફરીથી એક ક્વેશ્ચન છે, ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે દસ સેન્ટીમીટર ત્રિજ્યાના કાચના ગોળાને પાણીમાં મૂકેલો છે, તથા ગોળાના કેન્દ્રથી ત્રીસ સેન્ટીમીટર, ગોળાના કેન્દ્રથી સોરી ત્રીસ સેન્ટીમીટર દૂર આવેલી માછલીને સોરી તેની વિરુદ્ધ દિશામાંથી જોતા વિરુદ્ધ દિશામાંથી જોતા માછલીનું પ્રતિબિંબ કેટલે દૂર દેખાશે,
અહીંયા તો મેં ક્વેશ્ચન ની અંદર આપેલું છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના કાચના ગોળાને પાણીમાં મૂકેલો છે તથા ગોળાના કેન્દ્રથી 30 સેન્ટીમીટર દૂર આવેલી માછલીને તેની વિરુદ્ધ દિશામાંથી જોતા માછલીનું પ્રતિબિંબ કેટલે દૂર દેખાશે તો અહીંયા માછલીના પ્રતિબિંબની આપણે વાત કરવાની છે સૌથી પહેલા આપણે ક્વેશ્ચનને સમજીએ માની લે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક કાચનો ગોળો લઉં છું આજે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો કાચનો ગોળો છે ગોળાને આપણે મુખ્ય અક્ષને લઈ લઈએ તેના કેન્દ્રમાંથી પસાર થતી તો આ આવશે ગોળાનું વક્રતા કેન્દ્ર C અંતર આપણે આપેલું છે તેની ત્રિજ્યા 10 સેન્ટીમીટર જો હું અહીંયા ધ્રુવ P વિચારું તો આ અંતર થશે 10 સેન્ટીમીટર બંનેના માધ્યમની વાત કરી લઈએ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો કાચનો ગોળો એટલે આ માધ્યમ આવશે n બરાબર 1.5 અને બહારનું માધ્યમ આવશે n બરાબર 4/3 પાણીનું માધ્યમ ગોળાના કેન્દ્રથી 30 સેન્ટીમીટર દૂર આવેલી માછલીને ગોળાના કેન્દ્રથી 30 સેન્ટીમીટર દૂર આનો મતલબ કે P થી C સુધીનું અંતર છે 10 સેન્ટીમીટર તો C થી માછલીનું અંતર કેટલું થશે તો અહીંયા જે માછલી આવેલી છે એ માછલીનું અંતર અને હું કહું છું બિંદુવત વસ્તુ O તો આ અંતર તમને આપેલું છે 30 સેન્ટીમીટર ગોળાના કેન્દ્રથી માછલીનું અંતર 30 સેન્ટીમીટર તો વિરુદ્ધ દિશા મતલબ તમારે સામેની બાજુથી આ માછલીનું પ્રતિબિંબ જોવાનું છે તો એ પ્રતિબિંબ તમને કેટલે દૂર દેખાશે અથવા તો એ પ્રતિબિંબ ક્યાં રચાશે ચલો તો એના માટે સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ તો બે માધ્યમ આપેલા છે વસ્તુ કઈ છે તો અહીંયા વસ્તુ થાશે માછલી તો વસ્તુમાંથી એક પ્રકાશનું કિરણ સપાટી ઉપર આપાત કરીએ આ જે આપાત કિરણ છે એ પોતાની ગતિની મૂળ દિશાથી વક્રીભવન પામશે વક્રીભવન થવા માટે આપણે ત્યાં એક સપાટીને લંબ દોરવો પડશે તો માની લઈએ કે આ સપાટીને દોરેલો લંબ છે હવે આ સપાટીને દોરેલા લંબ માટે આપણે પ્રતિબિંબ અંતર શોધવું પડશે પ્રતિબિંબ અંતર શોધવા માટે ફરી પાછું આપણે આ પહેલી જે વક્ર સપાટી છે એ વક્ર સપાટીને ધ્યાનમાં રાખી અને ગણતરી કરીશું તો એ વક્ર સપાટી માટે અહીંયા આપણે લખશું વસ્તુ અંતર તો વસ્તુ અંતર આવશે આ 10 સેન્ટીમીટર માછલીનું અંતર કેન્દ્રથી 30 તો અહીંયા સપાટીથી કેટલું અંતર આવશે 20 સેન્ટીમીટર મતલબ વસ્તુ અંતર આવશે -20 સેન્ટીમીટર પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે ત્યારબાદ આર લખી નાખીએ તો આર કેટલું આવશે તો આ સપાટી માટે ધ્રુવથી આપાત કિરણની દિશામાં છે તો આર આવશે +10 સેન્ટીમીટર આર બરાબર +10 સેન્ટીમીટર તથા N1 અને N2 ની જો આપણે વાત કરીએ તો યાદ રાખજો N1 હતું આપાત કિરણનું માધ્યમ તો અહીંયા આપાત કિરણ કઈ દિશામાં છે આપાત કિરણ આવશે પાણીમાં એટલે N1 આવશે 4/3 અને N2 આવશે 3/2 અથવા 1.5 તો U આપણને મળશે -20 સેન્ટીમીટર N1 4/3 N2 3/2 અને R આવશે +10 સેન્ટીમીટર ફરીથી ગોળીય સપાટીના વક્રીભવનનું સૂત્ર લગાડશું -N1/U +N2/V N2 - N1 divided by R - N1 નું મૂલ્ય છે
4 by 3 divide by u वस्तु अंतर छे -20 सेंटीमीटर प्लस n2 નું મૂલ્ય છે 3/2 डिवाइड बाय प्रतिबिंब अंतर v इज इक्वल टू n2 - n1 n2 આવશે 3/2 -4/3 डिवाइड बाय r નું મૂલ્ય છે प्लस 10 सेंटीमीटर ચાલો આપણે સાદુરૂપ આપશું આવશે -- प्लस 4/60 प्लस 3/2 v इज इक्वल टू 3/2 -4/3 એટલે આવશે 9 - 8 મતલબ 1/6 એટલે અહીંયા આવશે 1/60 આ સૂત્રને ફરીથી આપણે સોલ્વ કરીએ તો અહીંયા આવશે 2 30 અથવા અહીંયા લખાય 2/15 प्लस 3/v इज इक्वल टू 1/30 तो आ सूत्र ने आपने सोल्व करसु એટલે મળશે 3/v इज इक्वल टू 1/30 -2/15 2/15 અથવા એને આપણે લખીએ 4/30 4/30 તો અહીંયા આવશે 3/v इज इक्वल टू -3/30 ત્રણ ત્રણ કેન્સલ થઈ જશે v આપણને મળશે -30 સેન્ટીમીટર આ જે પ્રતિબિંબ મળ્યું એ પ્રતિબિંબ ક્યાં મળે છે -30 સેન્ટીમીટર એનો મતલબ કે આ જે સપાટી છે સપાટીથી 10 સેન્ટીમીટર દૂર સોરી સપાટીથી 30 સેન્ટીમીટર દૂર એટલે અહીંયા આપણને એક પ્રતિબિંબ રચાશે તો આ પ્રતિબિંબ જો અહીંયા રચાતું હોય વસ્તુ તરફ તો વસ્તુ તરફ રચાતું પ્રતિબિંબ હંમેશા કેવું હશે આભાસી મતલબ અહીંયા પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય એટલે લંબ તરફ વળે છે પરંતુ એ મુખ્ય અક્ષથી દૂર જાય છે અને જો એ મુખ્ય અક્ષથી દૂર જતું હોય તો એને પાછળ તરફ લંબાવશું એટલે આ પ્રતિબિંબ અંતર એ આપણને મળશે 30 સેન્ટીમીટર પરંતુ આ જે અંતર મળેલું છે એ અંતર કેના માટે મળ્યું તો અહીંયા હજી એક વાત એ નોટ કરજો કે આ અંતર તમને મળ્યું એ જો તમે કાચમાંથી જુઓ તો તમને પ્રતિબિંબ 30 સેન્ટીમીટર દેખાશે પણ હકીકતમાં તમારે ક્યાંથી જોવાનું છે ગોળાની સામેની બાજુથી માછલીને વિરુદ્ધ દિશામાંથી મતલબ આ તરફથી જોવાનું છે આનો મતલબ એવો થાય કે તમે આ જે પ્રતિબિંબ મેળવ્યું એ પ્રતિબિંબ માત્ર ને માત્ર કાચમાંથી વસ્તુને જોઈ તો એ તમને 20 ને બદલે 30 દેખાવું મતલબ ફરીથી એક વાત અહીંયા એ નોટ કરવી પડશે કે આ જે પ્રતિબિંબ છે એ હજી એક વખત વક્રીભવન થાય કેના દ્વારા આ સપાટી દ્વારા તો હવે તમારે આ સપાટી માટે ફરીથી બીજી સપાટી માટે તમારે વાત કરવી પડશે તો બીજી સપાટી માટે ફરીથી જો આપણે જોઈએ તો અહીંયા આવશે આપણે આ જ સૂત્રનો ફરીથી ઉપયોગ કરશું તો હવે અહીંયા હું લખીશ બીજી સપાટી માટે આ સપાટીને હું કહી દઉં છું સપાટી 1 અને સામેની જે સપાટી છે એને હું કહી દઉં છું સપાટી 2 તો બીજી સપાટી માટે સૌથી પહેલા તો વસ્તુ અંતર કેટલું આવશે તો વસ્તુ અંતર આ કેટલું અંતર છે 30 અને બીજી સપાટી માટે આ અંતર કેટલું 10 સેન્ટીમીટર ત્રિજ્યા તો બીજી સપાટી માટે વસ્તુ અંતર આવશે u બરાબર 50 સેન્ટીમીટર હવે અહીંયા આપણે એ નક્કી કરવાનું છે કે આ u બરાબર 50 સેન્ટીમીટર અંતર છે એ 50 સેન્ટીમીટર અંતર ધન છે કે ઋણ તો જો એના માટે અત્યારે આપાત કિરણ કયું છે તો સૌથી પહેલી વાત કે માછલીમાંથી એક કિરણ u એ કિરણ વક્રીભવન પામ્યું વક્રીભવન પામીને અત્યારે કાચના માધ્યમમાં ગતિ કરે છે કાચના માધ્યમમાં ગતિ કરે છે એનો મતલબ આપાત કિરણની દિશા કઈ છે આપાત કિરણ હજી આમ જાય છે યાદ રાખજો આ આપણે વિરુદ્ધ દિશામાં લંબાવેલું હતું મતલબ આભાસી હતું તો પ્રકાશનું કિરણ ગતિ કઈ દિશામાં કરે હજી P થી C તરફની દિશામાં જ ગતિ કરે છે અને એટલા માટે આ વસ્તુ અંતરને જ્યારે તમે માપો છો તો એ વસ્તુ અંતર હવે કેવું મળશે -50 સેન્ટીમીટર એટલે u બરાબર આવશે -50 સેન્ટીમીટર r ની જો વાત કરીએ તો સપાટી 2 માટે r કેવું આવશે -10 સેન્ટીમીટર ત્યારબાદ n1 ની જો વાત કરીએ n1 એટલે આપાત કિરણનું માધ્યમ
तो અહીંયા આપાત કિરણ કયા માધ્યમમાં છે 3/2 માં તો અહીંયા લખશું n1 એટલે 3/2 મતલબ કાચનું માધ્યમ અને વક્રીભૂત કિરણ કયા માધ્યમમાં આવશે તો વક્રીભૂત કિરણ આવશે પાણીના માધ્યમમાં મતલબ 4/3 અને આના માટે ફરીથી આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે તો ફરી એક વખત આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે સૂત્ર લગાડશું -n1/u -n1/u plus n2/v is equal to n2 minus n1/r હવે આ સૂત્રની અંદર ફરીથી આપણે કિંમત મૂકી દે -n1 એટલે 3/2 divide by u u એટલે આવશે -50 plus n2 છે 4/3 divide by v આપણને ખબર નથી શોધવાનું છે is equal to n2 છે 4/3 minus n1 છે 3/2 divide by r નું મૂલ્ય છે -10 અને આપણે સોલ્વ કરશું એટલે ફરીથી આવશે -- + 3/100 + 4/3v is equal to 4/3 minus 3/2 એટલે એ આવશે 8 minus 9 minus 1/6 -1/6 એટલે થશે divide by 60 -- ફરીથી + થઈ જાય તો અહીંયા આવશે 4/3v is equal to 1/60 minus 3/100 1/60 minus 3/100 ચલો એક વખત તો ગણતરી ફરીથી ચેક કરી લઈએ u છે u બરાબર -50 n1 બરાબર આવશે 3/2 તો -3/2 divide by -50 is equal to n2 4/3 divide by v is equal to n2 minus n1 4/3 minus 3/2 divide by 10 તો આ આવશે 8 minus 9 divide by 6 એટલે 1 divide by plus 60 4/3 v અને plus 3/100 3/100 સામે જાય તો -3/100 તો અહીંયા આપણને પરિણામ મળશે 10 minus 18 આને 10 વડે ગુણવું પડશે અને આને 6 વડે ગુણવું પડશે divide by 600 is equal to 4/3 તો અહીં આવશે 10 minus 18 એટલે -8 divide by 600 is equal to 4/3 3 200 4 2 અને 2 100 તો અહીં આવશે v is equal to -100 સેન્ટીમીટર આનો મતલબ કે આ જે પ્રકાશનું કિરણ જે ગતિ કરતો તો એ પ્રકાશનું કિરણ અહીંયા સુધી જ્યારે ગતિ કરે છે ગતિ કર્યા બાદ હવે ફરીથી અહીંયા તમારે એક સપાટીને લંબ દોરવો પડશે અને આ સપાટીને લંબ દોર્યા પછી જો અહીંયા તમે આપત કિરણને ફરીથી આગળ વધારશો તો એ આગળ વધીને એની મૂળ દિશા આ હતી આગળ વધીને ફરીથી મુખ્ય અક્ષથી દૂર જાય છે મુખ્ય અક્ષથી દૂર જાય છે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં એટલે મુખ્ય લંબથી દૂર જશે અને ફરીથી સપાટીને દૂર જાય છે એનો મતલબ કે આ જે છેલ્લું આપાત કિરણ છે છેલ્લું નિર્ગમન કિરણ છે એને તમારે હજી પાછળની તરફ એક્સટેન્ડ કરવું પડશે ને એને જ્યાં તમે પાછળની તરફ જ્યાં લંબાવો છો ત્યાં તેનું પ્રતિબિંબ રચાય મતલબ એનું પ્રતિબિંબ અહીંયા ક્યાંક રચાશે ઓ ઉપર અને આ અંતર આવશે 100 સેન્ટીમીટર તો અંતિમ પ્રતિબિંબ છે એ અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે અંતિમ પ્રતિબિંબ સપાટી 2 થી 100 સેન્ટીમીટર દૂર રચાશે તો આ આપણો જવાબ થશે અંતિમ પ્રતિબિંબ સપાટી 2 થી 100 સેન્ટીમીટર દૂર માછલી તરફ એટલે કે પ્રતિબિંબ કેવું હશે આભાસી પ્રતિબિંબ રચાશે હવે આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ
અને આ લેક્ચરને આપણે પૂર્ણ કરીશું. દાખલા તરીકે તમને એવું આપેલું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાના કાચના ગોળામાંથી અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે? 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક કાચનો ગોળો છે, એમાંથી તમારે અનંત અંતરે રહેલી વસ્તુનું એક પ્રતિબિંબ જોવાનું છે અને આ પ્રતિબિંબ ક્યાં રચાશે એ અંતર આપણે ગોતવાનું છે. તો સૌથી પહેલા ફરીથી આપણે એક 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ગોળો વિચારીએ. ગોળાનું કેન્દ્ર O, અહીંયા હું કહી દઉં છું P, સપાટી 1, અને આ બાજુ હું કહી દઉં છું સપાટી 2, P'. ચલો ઓકે, હવે પહેલી શરત અહીંયા તમને આપેલી છે કે જે વસ્તુ છે એ વસ્તુ ક્યાં છે? અનંત અંતરે રહેલી છે. જો વસ્તુ અનંત અંતરે રહેલી હોય તો એમાંથી આવતા કિરણો એ મુખ્ય અક્ષને સમાંતર હોય. તો હવે અહીંયા સૌથી પહેલી વાત કે સપાટી 1 માટે આપણે વક્રી ભવનની વાત કરવી પડશે. તો અહીંયા આપણે લખશું સપાટી 1 માટે. તો સપાટી 1 માટે વસ્તુ ક્યાં આવેલી છે? અનંત અંતરે. વસ્તુ અનંત અંતરે છે. ત્યારબાદ N1 એટલે આપાત માધ્યમ. તો આપાત કિરણનું માધ્યમ કયું છે? તો બહાર હવાનું માધ્યમ છે, અંદર કાચનું માધ્યમ છે. તો N1 એ હવાનું માધ્યમ થાય. N1 બરાબર 1 આપાત કિરણનું માધ્યમ અને N2 બરાબર 1.5 કાચનું માધ્યમ, વક્રીભૂત કિરણનું માધ્યમ. ત્યારબાદ R નું મૂલ્ય જો આપણે જોઈએ તો R અહીંયા કેટલું આપેલું છે? તો આ સપાટી છે એ સપાટી માટે R આપાત કિરણની દિશામાં છે અને એટલા માટે R નું મૂલ્ય આવશે +5 સેન્ટીમીટર. અને આના માટે આપણે V નું મૂલ્ય શોધવાનું છે. તો ફરીથી આપણે સૂત્ર લગાડશું -N1/U +N2/V N2 - N1/R. આ સૂત્રને ફરીથી લખીએ. -N1 એટલે પહેલું માધ્યમ, 1/U અનંત અંતરે, +N2 છે 1.5/V આપણને ખબર નથી, N2 - 1.5 - N1 એટલે 1/R એ આવશે 5 સેન્ટીમીટર. 1/∞ એટલે આવશે 0. તો આ પદ આખું 0 થઈ ગયું. તો અહીંયા આવશે 1.5/V = 0.5/5. તો અહીંયા આવશે 0.5 અને 1.5 એટલે 3. તો V = આવશે 15 સેન્ટીમીટર. મતલબ આ જે પહેલું પ્રતિબિંબ છે એ પહેલું પ્રતિબિંબ ક્યાં રચાશે? 15 સેન્ટીમીટર અંતરે. તો અહીંયાથી જે પહેલું પ્રતિબિંબ છે એ પહેલી સપાટીથી, તો પહેલી સપાટીથી 15 સેન્ટીમીટર અંતર, અને હું કહી દઉં છું V' અહીંયા ક્યાંક રચશે પ્રતિબિંબ I'. હવે આ જે 15 સેન્ટીમીટર અંતરે જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબની જો આપણે વાત કરીએ તો એ પ્રતિબિંબ બીજી સપાટીની બહાર રચાય છે. તો હવે બીજી સપાટી માટે ફરીથી એક વખત આપણે વક્રી ભવન લેવું પડશે. તો અહીંયા ફરીથી આપણે સૂત્ર લગાડશું સપાટી 2 માટે. તો સપાટી 2 માટે વસ્તુ અંતર કેટલું? વસ્તુ અંતર ચેક કરવા માટે હવે અહીંયા જે આપાત કિરણ છે એ આ દિશામાં આપાત થાય છે. મતલબ આ જે આપાત કિરણ છે એ આપાત કિરણની દિશામાં વસ્તુ આવેલી છે.
तो अहीं वस्तु अंतर केटलू आवशे तो आना माटे तमारे वस्तु अंतर लेवू पड़शे बीजी सपाटी थी केटले दूर छे तो ए वस्तु आवशे बीजी सपाटी थी 5 सेंटीमीटर दूर। तो बीजी स्थिति माटे तमारे अहीं यू नु मूल्य लेवू पड़शे u is equal to 5 cm અને આ વસ્તુ કેવી થાશે તો જો વસ્તુ છે બીજી સપાટી માટે આભાસી વસ્તુ તરીકે વર્તે અને આભાસી વસ્તુ માટે વસ્તુ અંતર હંમેશા કેવું આવશે પ્લસ 5 cm મતલબ આભાસી વસ્તુ માટે વસ્તુ અંતર ધન હોય। બીજી સપાટી માટે જો આપણે r ની વાત કરીએ તો આપત કિરણની વિરુદ્ધ દિશામાં આવશે એટલે અહીંયા આવશે r is equal to minus 5 cm n1 એટલે આપાત કિરણનું માધ્યમ અત્યારે પ્રકાશનું કિરણ કયા માધ્યમમાં આપાત થાય છે કાચના માધ્યમમાં તો એ કેટલું લખશું 1.5 અને n2 હવાનું માધ્યમ એટલે કે વક્રીભૂત કિરણનું માધ્યમ અને આના માટે આપણે ફરીથી v નું મૂલ્ય શોધવાનું છે તો v નું મૂલ્ય શોધવા માટે આપણે સૂત્ર લગાડશું માઈનસ n1 / u પ્લસ n2 / v ઇઝ ઇક્વલ ટુ n2 minus n1 by r minus n1 pelu madhyam e che 1.5 divide by u 5 plus n2 n2 che 1 divide by v is equal to n2 minus n1 1 minus 1.5 divide by r r che minus 5 to avse 15 na chhed ma 50 1.5 by 5 એટલે એને લખાય માઈનસ 15 ના છેદમાં 50 અથવા 3/5 એટલે આને હું લખું છું 3 ના છેદમાં 10 પ્લસ 1 upon v is equal to આ આવશે માઈનસ 0.5 divide by माइनस 5 माइनस माइनस प्लस થઈ જશે અને 0.1 એટલે આવશે 1/10 તો અહીંયા આપણે લખશું 1 upon v is equal to plus 1/10 plus 3/10 તો આ આવશે 4/10 1 upon v is equal to તો v આવશે 10/4 એટલે plus 2.5 cm મતલબ આપણે જો અંતિમ પ્રતિબિંબની વાત કરીએ तो ये अंतिम प्रतिबिंब क्या रचा से अंतिम प्रतिबिंब आई डैश में बदले फरी पाछो आई ऊपर रचा से हमें जे प्रतिबिंब पी डैश थी कितने दूर 2.5 सेंटीमीटर दूर हसे तो अंतिम प्रतिबिंब बीजी सपाटी थी 2.5 सेंटीमीटर दूर रचा से तो आपने गोलीय सपाटी द्वारा तथा वक्री भवन की बात करी હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરીથી લેન્સ માટેની કેટલીક બેઝિક વાતો તથા લેન્સ ના પ્રકાર વિશે ચર્ચા કરવાના છીએ તો નેક્સ્ટ લેક્ચર માં ખૂબ જ ઝડપથી મળીએ છીએ ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ।